जामनगर नगर प्राथमिक शिक्षण समिति में प्रवासी शिक्षकों भर्ती करवाना हता, जे स्कूल कमिटीए भर्ती करवानी होय छे, परंतु तेना बदले शिक्षण समितिए पोते भर्ती करी स्कूल में गोठवी दीधा होवाना आक्षेप विरोध पक्ष द्वारा करवामां आव्या हता। पोताना मळतिया अने सगावालाओने प्रवासी शिक्षकों नामे नौकरीनी लाणी करी देवामां आवी छे। जामनगर मनपानी नगर प्राथमिक शिक्षण समिति में आवेली स्कूल में प्रवासी शिक्षकों की भर्ती करवामां आवी हती। आ माटे नियम मुजब जे ते शाळा में आचार्य की बनेली कमिटी शिक्षकों की भर्ती करे तेवू होय छे, परंतु आमा मलाई देखाता सत्ताधीशोए पोते ज नियम विरुद्ध भर्ती करी लीधी अने तेमा 29 जेटला लोकोने भर्ती करीने आचार्योने आदेश कर्यो हतो। नियम विरोधनी छे, मासा मामीनाने लेवा माटेनी आखी आखा कार्यवाही करवामां आवी छे। એટલે અમે કમિશનર સાહેબ આગળ આજાની વિજિલન્સ તપાસ માંગી છીએ અને જે આ ભરતીમાં ગોટાળા કરવામાં આવ્યા એ તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષકની ભરતી છે એ રદ કરી અને લાયકાતવાળા જે છે એને લેવા અમારી માંગણી છે। જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે પ્રવાસી શિક્ષકોને બધાને લાયકાત મુજબ લેવામાં આવ્યા છે, આચાર્યો મંજૂર કરે તે બાદ જ આ પ્રવાસી શિક્ષકોને લેવામાં આવશે। પ્રવાસી શિક્ષકોની ભરતી નિયમ મુજબ કરવામાં આવે તો તે શાળામાં બનેલી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ બેઠક બોલાવી લાયકાતવાળા ઉમેદવારોને ચકાસી તેને પસંદ કરીને તેના નામનો ઠરાવ કરી શિક્ષણ સમિતિને મોકલવાનું હોય છે, પરંતુ આમાં તો ઊંધા કાન પકડાયા છે। શિક્ષણ સમિતિએ પોતે જ બધું નક્કી કરીને આચાર્ય પર પ્રવાસી શિક્ષકોના નામ મોકલવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। ગુજરાત સરકાર દ્વારા જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમિતિ હસ્તકજી 44 શાળાઓ છે, એ 44 શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી ગુજરાત સરકારે અમને 29 પ્રવાસી શિક્ષકો ભાડાવ્યા હતા એટલે 29 પ્રવાસી શિક્ષકો જે સ્કૂલમાં વધારે ઘટ છે ક્રમાનુસાર 29 શિક્ષકો પ્રિન્સિપાલ મારફત નિમણૂક કરવામાં આવી છે। જે નિમણૂકની પ્રક્રિયા છે એકદમ સંપૂર્ણ પારદર્શક છે, નિયમોનુસાર છે, તેમજ જે પણ પ્રવાસી શિક્ષકોની નિમણૂક આપવામાં આવી છે તે સંપૂર્ણ લાયકા દ્વારા છે